हेलो फ्रेंड्स, वेलकम बैक। હવે આપણે જે લાસ્ટ લેક્ચર ની અંદર જે વાત કરેલી હતી કે જ્યારે કોઈ પણ આપણે જે બીજાશય છે તો બીજાશય ની અંદર થી જે અંડકનું જે ફલન થઈ અને જે બીજ બનતા હતા તો બીજ ની અંદર પણ આપણે જે બે વાત કરેલી હતી એકદળી બીજ અને દ્વિદળી બીજ। હવે ત્યાર પછીની જો વાત કરું તો આપણે જોઈશું કે સહપુષ્પી વનસ્પતિનું બાહ્યતર વર્ણન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત। હવે આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ જે વનસ્પતિ છે કે કોઈ પ્રાણી છે તો આપણે એની બે રીતે આપણે એનો અભ્યાસ કરીશું, એક તો એની અંતઃસંરચના અને એક એની બાહ્યાકાર વિદ્યા। તો અહીંયા જે આપણે એની બાહ્યાકાર વિદ્યાનું જે વર્ણન કરીશું ત્યારે એની અંદર ખાસ કરીને જે ધ્યાનમાં રાખવા જેવી જે બાબતો છે બરોબર એનું ખાસ કરીને આપણે અહીંયા ડિસ્કશન કરીશું। હવે એની અંદર સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે કોઈ પણ જે વનસ્પતિ છે તો એનું સાયન્ટિફિકલી આપણને નામ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। આ ઉપરાંત જે એનો જે મૂળ તંત્ર છે અથવા પ્રકાંડ છે એનો જે શાખા વિન્યાસ છે, આ ઉપરાંત જે દરેક જે વનસ્પતિ છે એનું કુળ છે, તો આ દરેક બાબત છે ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે। તો આપણે ખાસ કરીને એનું મુદ્દાસરપૂર્વક વર્ણન કરીએ તો સૌથી પહેલા જો તમે લો તો અહીંયા આપણે ખાસ કરીને વર્ણન મુદ્દાસરનું જે સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં હોવું જોઈએ। હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વર્ણન કરશું એટલે એકદમ એ સરળ બરોબર અને વૈજ્ઞાનિક લેંગ્વેજની અથવા સાયન્ટિફિક લેંગ્વેજની અંદર હોવું જોઈએ। અને એકદમ મુદ્દાસર આપણે લખાણ કરવાનું છે, ડાયરેક્ટ એનું કોઈ ટેલિગ્રેફિકલી કે આપણે એનું કોઈ વર્ણન કરવાનું નથી। ત્યાર પછીની જો હું તમને વાત કરું તો એની અંદર સૌથી પહેલા આપણે જે વનસ્પતિના નિવાસ સ્થાનનો ઉલ્લેખ ત્યારબાદ સ્વરૂપનો ઉલ્લેખ કરાયો તો આપણને ખ્યાલ છે સૌથી પહેલા આપણે સ્વરૂપ ઉલ્લેખ કરીશું, નિવાસ સ્થાન અને એનું સ્વરૂપ। તો આજે આપણને ખ્યાલ છે કોઈ પણ જે પ્લાન્ટ્સ છે તો આ જે પ્લાન્ટ્સનું આપણે ધારો કે કઈ જગ્યાએથી મેળવવામાં આવેલા છે બરોબર તો એનું જે વર્ણન છે એ પણ આપણે ખાસ કરીને સૌથી પહેલા અહીંયા કરીશું, એટલે કે એના નિવાસ સ્થાન અને ત્યારબાદ જે એની બાહ્યાકાર રીતે સ્વરૂપે કેવી વનસ્પતિ દેખાય તો એનું પણ આપણે અહીંયા વર્ણન કરીશું। ત્યારબાદ બીજી વસ્તુ એ આવે છે કે વાનસ્પતિક લક્ષણોનો મૂળ તંત્ર પ્રકાંડ અને પર્ણોની હવે આપણે એના મુખ્ય ત્રણ ભાગ, એક તો એનું મૂળ તંત્ર પ્રકાંડ અને પર્ણ। મિત્રો આપણને ખ્યાલ છે કે જે પણ વનસ્પતિ છે તેને આપણે મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, મૂળ પ્રકાંડ અને પર્ણ। તો અહીંયા આપણે એ છે પૂર્ણ થયા બાદ એના સ્વરૂપના જે પણ લક્ષણો પૂર્ણ થયા બાદ આપણે એના મૂળ છે પ્રકાંડ છે અને પર્ણ આ ત્રણે ત્રણ બાબતોને આપણે ત્યાર પછી જે મુદ્દાસર આપણે એને આવરી લઈશું, એટલે કે દરેક બાબતથી આપણે જે તે વનસ્પતિ છે એની દરેક બાબતથી આપણે વાકેફ હોઈશું। ત્યાર પછીની જો આપણે વાત કરું તો જે પણ પુષ્પીય લક્ષણોમાં એનું પુષ્પ હવે આપણે ત્રણ વસ્તુ પૂરું થઈ જાય બાદ આપણે એના પુષ્પીય લક્ષણો પુષ્પીય લક્ષણો પણ આપણે ખાસ યાદ રાખીશું બરોબર તો પુષ્પીય લક્ષણોમાં આપણે એનો પુષ્પ વિન્યાસ છે, પુષ્પ વિન્યાસ છે, પછી પુષ્પનો જો આપણે વાત કરીએ તો એના જે પ્રકારો છે બરોબર તો આપણે ખાસ કરીને પુષ્પનો પ્રકાર, ત્યારબાદ જો હું તમને વાત કરું તો જે તે પુષ્પીય ચક્રોની લાક્ષણિકતા, પુષ્પીય ચક્રો, તો આવી જે દરેક બાબત છે બરોબર તો એ આપણે જે તે વનસ્પતિના અથવા જે સપુષ્પી વનસ્પતિના જે વનસ્પતિનું બાહ્યાકાર વર્ણન કરીએ ત્યારે ખાસ કરીને આ બાબતો આપણે ધ્યાનમાં રાખવા જેવી છે। ત્યાર પછી આપણે જે વાત કરીએ તો પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ રચવામાં આવે છે, ત્યારબાદ આપણે શું લખીશું, પુષ્પ સૂત્ર અને પુષ્પા કૃતિ। ઓકે, તો અહીંયા જે આપણે એનું પુષ્પસૂત્ર બનશે અને ત્યારબાદ આપણે શું કરશે એની પુષ્પાકૃતિ। હા, હજુ આપણે એક બાબત એની લખીએ કે એનું આર્થિક મહત્વ છે તો એ પણ લખી શકાય છે,
આર્થિક મહત્વ છે. આ ઉપરાંત આપણે જો વાત કરીએ તો એનું જે ઔષધીય મહત્વ છે એ પણ લખી શકાય છે. તો આવી જે દરેક બાબતો છે એ આપણે ખાસ કરીને જ્યારે સપુષ્પી વનસ્પતિની જે આપણે વર્ણન કરતા હોઈએ ત્યારે આ દરેક બાબતો છે એ ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. હવે આ ઉપરાંત જો હું તમને વાત કરું તો દરેક જે બાબતોની અંદર આપણે ફક્ત ને ફક્ત જે દરેક બાબતો છે તો એમાંથી આપણે એમસીક્યુ પ્લસ આપણને જે ક્વેશ્ચન બે કે ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન અંદરથી આપણને પૂછવાની શક્યતા રહે તો એ પણ દરેક બાબત છે એ આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. ત્યારબાદ હવે આપણે જોવામાં આવશે ભાઈ પુષ્પ સૂત્ર આપણે વાત કરીએ તો ઘણાને એવું થતું છે ભાઈ પુષ્પ સૂત્ર એટલે શું. તો પુષ્પ સૂત્રનો મતલબ એવો થશે કે આપણે જે અહીંયા વજ્ર ચક્ર છે, દલ ચક્ર છે, આ ઉપરાંત શ્રીકેસર ચક્ર, કુંકેસર ચક્ર બરોબર, અનિપત્રી, નિયમિત, અનિયમિત, તો દરેક જે નામ છે એને આપણે એક સંજ્ઞાઓ આપેલી છે. તો આવા જે સંજ્ઞાઓ આપણે ભેગી કરી અને શું બનાવીશું પુષ્પીય સૂત્ર. તો પુષ્પીય સૂત્ર એટલે શું તો ઘણાને એવો ક્વેશ્ચન થશે તો આપણે એ પણ વાત કરી લઈએ. પુષ્પીય સૂત્ર તો જે પણ આપણે આવી જે મેં તમને બાબતની વાત કરેલી તો આપણે અહીંયા એનું આખું નામ નહીં લખીએ. જ્યારે ઘણી વસ્તુ આપણે એવી હોય છે કે જેવી રીતે આપણે મેથેમેટિકલી આપણે કોઈ વસ્તુ જોઈએ તો મોસ્ટ ઓફ વસ્તુ આપણને સૂત્રની અંદર એ વસ્તુ સમજાવી લીધું છે. તો અહીંયા પણ આપણે એ બાબત કરવાની છે કે જ્યારે પુષ્પાકૃતિ દોરેલી હોય, એની આકૃતિ દોરેલી હોય ત્યારે આપણે દરેક બાબત નહીં લખીએ પરંતુ પુષ્પ સૂત્રની અંદર જે તે પુષ્પનું આપણે વર્ણન કરેલું જોવા મળશે. જેનું હું તમને એક્ઝામ્પલ આપીશ કે આવું જે દરેક વર્ણન છે એ વર્ણનથી આપણે જે પુષ્પાકૃતિ અથવા પુષ્પ સૂત્ર દોરી અને પુષ્પની અંદર કઈ કઈ વસ્તુ રહેલી છે અથવા કઈ કઈ વસ્તુનો સમાવેશ થયેલો છે તો એ બાબત છે કે આપણે ફક્ત એક પુષ્પ સૂત્રની અંદર તમને ખ્યાલ આવી જશે. તો પુષ્પીય સૂત્રોની જો હું તમને વાત કરું તો પુષ્પ સૂત્ર માટે નિપત્ર છે તો બી આર અથવા આપણે લખી શકીએ બી આર જેને નિપત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી જે સી તો એને દલ ચક્ર, કે જેને વજ્ર ચક્ર, આ ઉપરાંત આપણે બીજી વસ્તુ છે વાત કરીએ તો જે પરિપુષ્પ ચક્ર તો જેને આપણે શું કહીએ છીએ પી પરિપુષ્પ ચક્ર. હવે મિત્રો આપણે ત્યાર પછી જે આપણે વાત કરીએ કે જે આપણે હ્યુમન છે અથવા જે આપણે જોઈએ તો હ્યુમનની અંદર તો આપણે ચલો બીજી કોઈ આવી બાબત નથી પરંતુ જે પ્લાન્ટની અંદર છે અથવા આપણે એનિમલને છોડતા છે પ્લાન્ટની વાત કરીએ બરોબર સપુષ્પી વનસ્પતિમાં એમાં જે નિપત્ર છે આ ઉપરાંત જે જે સંજ્ઞા આપેલી છે જેને આપણે કહીશું નિયમિત પુષ્પ, આ ઉપરાંત એક જ લાઈન હશે તો આપણે એને કહીશું અનિયમિત પુષ્પ અથવા આપણે એને પર્સન્ટેજની અંદર પણ આપણે લખી શકાય તે પણ તમને લખી દઉં કે આપણે ખાસ કરીને આવી રીતે પર્સન્ટેજમાં પણ લખી શકાય જેને આપણે શું કહીશું અનિયમિત પુષ્પ. હવે આની અંદર જે આપણે જો વાત કરીએ તો આ જે બાબતની અંદર જે કુંકેસર ચક્ર છે બરોબર તો એના માટે આપણે એ અથવા એ જે સંજ્ઞા છે જેને આપણે શું કહીએ છીએ કુંકેસર ચક્ર. ઓકે, હવે જે જી સંજ્ઞા છે બરોબર જેને આપણે શું કહીએ છીએ શ્રીકેસર ચક્ર. ઓકે, ત્યાર પછી જે આપણે શું કહીએ છીએ આ જે છે આવું પુષ્પ હોય એને કહેવાય નર પુષ્પ. ત્યાર પછી આવી સંજ્ઞાને કહીશું આપણે માદા પુષ્પ. હવે જે પુષ્પની અંદર શ્રીકેસર અને કુંકેસર બંને આવેલા હોય તો એને કહીશું ઉભયલિંગી પુષ્પ.
પુષ્પક હવે ત્યાર પછી આપણે જે ઉર્ધ્વસ્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસરની અંદર આપણે આવશે જી પરલય જેને આપણે શું કહીશું ઉર્ધ્વસ્ત હવે જી લાઈન ની નીચે તો જી આવેલો છે તો આપણે એને શું કહીશું અર્ધસ્ત ઉર્ધ્વસ્ત સ્ત્રી કેસરી સંખ્યા વધારે હોય બરોબર તો જયારે આપણે એક લખેલો હોય તો એક જ સ્ત્રી કેસર પણ જયારે આપણે જે જી આપેલો છે અથવા જે એ આપેલો છે તો એ પણ હું તમને ખાસ કરીને વાત જણાવું કે જયારે પરિપુષ્પ ચક્ર પછી આપણે જે રાઉન્ડ કરી અને જે આપણે આપીશું એટલે કે નિયમિત પુષ્પ અનિયમિત પુષ્પ સંજ્ઞા ખાસ જોજો એ એટલે કુકેસર ચક્ર જી એટલે સ્ત્રી કેસર ચક્ર નર પુષ્પ જે એરો માને આવશે એને શું કહીશું નર પુષ્પ આ જે પુષ્પ ને શું કહીશું માદા પુષ્પ પછી આવું જે બંને આપેલા છે નર અને માદાના બંને ચિહ્નો આપેલા છે એને શું કહીશું ઉભયલિંગી પુષ્પ ત્યાર પછી જે આપણે લાઈન દોરી અને એની ઉપર જે જી દોર જી હશે તો ઉર્ધ્વ ઉર્ધ્વ એટલે ઉપર તો એને આપણે શું કહીશું ઉર્ધ્વસ્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર અને જે આપણે લાઈન આપેલી છે એની નીચે જે જી આપેલો છે તો અહીંયા આપણે શું નામ આપીશું અધસ્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસર મિત્રો આપણને એવું લખવું હશે કે જ્યારે આપણે કુકેસરની સંખ્યા એ કરતા વધારે હોય સ્વાભાવિક છે અને ત્યારબાદ કોઈ મુક્ત છે કે યુક્ત છે તો એ પણ વાત છે તો ફરી પાછું અહીંયા હું તમને વાત કરું છું કે ટુ ઓકે હવે એ ટુ નો મતલબ શું થાય એ એટલે આપણે શું વાત કરેલી છે કુકેસર ટુ એટલે બે પરંતુ મિત્રો અહીંયા આપણે કૌંસ કરેલો છે નહીં એટલે અહીંયા કુકેસર છે બરોબર તો એ યુક્ત હશે કે મુક્ત તો આપણને સ્વાભાવિક છે જ્યારે કોઈ પણ આંકડાની ઉપર કૌંસ ન કરેલો હોય એટલે એને કહેવાશે મુક્ત અને કૌંસ હોય તો આપણે એને શું કહેશું યુક્ત તો અહીંયા વાત કરીશું આપણે હવે આ વસ્તુ તો અહીંયા બે કુકેસર છે સ્ત્રી કેસરી સ્ત્રી કેસર અથવા આપણે વાત કરી શકીએ મુક્ત પરિપુષ્પ સાથે જોડાયેલું હોય તો શું કરીશું તો આપણે એ પણ એક સોલ્યુશન છે કે અહીંયા જે પી અને એ
ओके, तो लग्न એટલે જોડાવ અથવા આપણે સંલગ્ન એટલે જોડાવ, તો P એટલે પરિપુષ્પ ચક્ર અને A એટલે પુંકેસર, તો જે પુંકેસર છે એ પરિપુષ્પ સાથે જોડાયેલું હોય ત્યારે આપણે એને શું કહેશું, પરિપુષ્પ લગ્ન પુંકેસર, પરિપુષ્પ લગ્ન એટલે પરિપુષ્પની સાથે જોડાયેલું પુંકેસર એટલે આપણે શું કહેશું, પરિપુષ્પ લગ્ન પુંકેસર. મિત્રો જ્યારે આપણે સી છે એટલે કે દંતકત્રો, તો ઘણી વખત આપણે ખ્યાલ છે કે જે પુંકેસર છે એ દંતચક્ર સાથે અથવા દંતપત્ર સાથે જોડાયેલો, તો આને આપણે શું કહેશું, દલ લગ્ન પુંકેસર. મિત્રો તો આ પણ બાબત એ છે. આ ઉપરાંત જ્યારે વજ્ર ચક્ર હોય બરોબર, તો આપણે ધારો કે ચાર વજ્રપત્રો આવેલા હોય તો આપણે શું કહેશું, કે ફોર, કૌંસમાં યુક્ત હોય તો કૌંસમાં અને યુ મુક્ત હોય તો કૌંસની બાર. એવી જ રીતે દરેક બાબત છે એટલે ખાસ કરીને આ સંજ્ઞાઓ આપણે ધ્યાન રાખવાની છે કે જેના કારણે આપણે કોઈ પણ જે પુષ્પીય સૂત્ર હોય તો પુષ્પીય સૂત્ર ઉપરથી આપણને દરેક જે પુષ્પો છે એનું લક્ષણ આપણે ઈઝીલી કરી શકવા હોવા જોઈએ. તો એ બાબત પણ ખાસ કરીને અહીંયા આપણે નોટ ડાઉન કરીશું. તો આ જે દરેક બાબત છે બરોબર, તો એને આપણે કહેવામાં આવે છે પુષ્પીય સૂત્રો. અને આવા જે સૂત્રો ભેગા થઈ અને એક સંપૂર્ણ જે પુષ્પની માહિતી છે એ આપણને ફક્ત એક જ પુષ્પમાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે આ બાબત છે અથવા આ જે સૂત્રો છે એ ખાસ કરીને તમે નોટ ડાઉન કરી લો, જેના કારણે તમે કોઈ પણ પુષ્પ સૂત્ર છે એનો આપણે ઈઝીલી ઉપયોગ લાવી શકાય. ઓકે, તો હવે આની અંદર જે આપણે વાત કરેલી છે કે આ જે પુષ્પીય સૂત્રોની સામે આપણે ફરી પાછું અહીંયા વર્ણન કરીએ, હવે એની અંદર આપણે વર્ણન કરીશું રાઈન પુષ્પીય સૂત્રનું. તો ફર્સ્ટ હું લખી લઉં છું રાઈન પુષ્પીય સૂત્ર. હવે અહીંયા જે આપણે રાય વનસ્પતિનું જે પુષ્પીય સૂત્ર છે બરોબર, તો એ પહેલા લખીએ. તો સૌથી પહેલા આપણે લખીશું પુષ્પ સૂત્ર. હવે આ જે પુષ્પ સૂત્રની અંદર જો હું તમને વાત કરું તો સૌથી પહેલા આપણે આ સંજ્ઞા લખીશું. ઓકે, ત્યારબાદ આપણે અહીંયા લખીશું કે જે આ પુષ્પ છે એ ઉભયલિંગી હોવાથી આ સંજ્ઞા આપીશું. ત્યારબાદ આપણે એની અંદર લખીશું કે ટુ પ્લસ ટુ, કે ટુ પ્લસ ટુ. ત્યારબાદ આપણે લખીશું સી ફોર. ત્યારબાદ સી ફોર બાદ આપણે લખીશું એ ટુ પ્લસ ફોર. ત્યારબાદ આપણે લખીશું સોરી ટુ પ્લસ ફોર. અને ત્યારબાદ આપણે લખીશું ઉર્ધ્વસ્તર યુક્ત દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર. તો આપણે અહીંયા જે આપણે નોંધ લખેલી છે બરોબર, તો એની અંદર ખાસ કરીને આપણે સૌથી પહેલા દ્વિલિંગ પુષ્પ, આ ઉપરાંત આપણે ઉભયલિંગી છે બરોબર, ત્યારબાદ આપણે એનું વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, તો એ જે દરેક બાબત છે એને ખાસ કરીને આપણે અહીંયા નોટ ડાઉન કરીએ. મિત્રો સિમ્પલ છે કે જો આપણને સંજ્ઞા ખ્યાલ હશે અથવા આપણને સંજ્ઞા વિશે જો માહિતી હશે તો આપણે જે પુષ્પીય સૂત્ર છે એ એકદમ આપણે આસાનીથી આપણે સોલ્વ કરી શકીએ. તો સૌથી પહેલા મિત્રો અહીંયા જે સંજ્ઞા આપેલી છે તો એ સંજ્ઞા શા માટેની છે, તો આપણે પુષ્પીય સમમિતિ.
पुष्पीय सममिति। मित्रों पुष्पीय सममिति नी अंदर आपे बे वस्तु आवे के का पुष्प नियमित होय अथवा पुष्प केवो होशे अनियमित। तो अहींया जे आपणे पुष्प छे सूत्र छे बरोबर तो एनी संज्ञा नी जो वात करीए तो आ पुष्प छे एवुं छे नियमित जेने आपणे वात करेली हती एक सममिति नी अंदर। तो अहींया आ पुष्प ने आपणे शुं कहीशुं नियमित पुष्प नियमित पुष्प। ओके त्यार पछी जो आपणे वात करीए तो पुष्पनो प्रकार पुष्पनो प्रकार। मित्रों पुष्पनो प्रकार केवो होई शके अहींया आपणे बीजो जे पॉइंट आपेलो छे एनी अंदर शुं आपेलो छे का पुष्प नर पुष्प होई शके अथवा मादा पुष्प होई शके अथवा श्रीकेसर अने पुकेसर बंने आवेला होवाथी आपणे एने शुं कहीए छीए उभयलिंगी पुष्प। उभयलिंगी अथवा आपणे એને શું કહીશું દ્વિલિંગી પુષ્પ। તો અહીંયા જે આપણે પુષ્પનો પ્રકાર છે અહીંયા શું કહીશું ઉભયલિંગી ઉભયલિંગી પુષ્પ। ઓકે હવે ત્રીજી જે વસ્તુ અહીંયા આપણે આપેલી છે બરોબર તો એની અંદર આપણે શું આપેલા છે વજ્ર પત્રો। અહીંયા આપણે જોતું જવાનું છે ખાસ વજ્ર પત્રો। मित्रों અહીંયા વજ્રપત્રો આપણે આપેલા છે ધારો કે આપણે કહી કે ચાર જે મુક્ત વજ્રપત્રો છે પરંતુ ચાર મુક્ત વજ્રપત્રોમાં આપણે ટોટલ ચાર થઈને 2 + 2 એટલે અહીંયા જે વજ્રચક્ર છે ટોટલ એના 2 રાઉન્ડની અંદર આવેલા છે। 2 રાઉન્ડની અંદર આવેલા હોવાથી અહીંયા અંદરની સાઈડ 2 વજ્રપત્રો અને એની બહારની સાઈડ 2 વજ્રપત્રો એવી રીતે આ જે વજ્રચક્ર છે એ ટોટલ ચાર વજ્રપત્રોમાંથી બને અને દરેક ચક્રની અંદર કેટલા વજ્રપત્ર આવેલા છે 2 તો અહીંયા આપણે કુલ 4 વજ્રપત્રો દરેક ચક્રમાં 2 એટલે 2 વજ્રપત્રો 4 ટોટલ અને અહીંયા 2 + 2 આપેલા છે એ પણ ખ્યાલ યાદ રાખીશું કે જ્યારે આવૃત્તિ આપણે સંજ્ઞા આપેલી હોય 2 + 2 2 + 4 તો સમજવાનું કે અહીંયા આપણેના 2 ચક્ર છે અથવા 3 ચક્ર છે તો એવી રીતે એની જે અરેન્જમેન્ટ છે એના ઉપરથી આ વસ્તુ આપણે ખાસ કરીને નોટ ડાઉન કરી શકે। ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો દલ ચક્ર દલ ચક્ર હવે દલ ચક્રની અંદર આપણને આપેલા છે બરોબર તો કેટલા દલ પત્રો આપેલા છે 4 તો આ 4 જે દલ પત્રોની અંદર જો હું તમને વાત કરું તો યુક્ત છે કે મુક્ત તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ જે દલ પત્રો આપણે કોની અંદર આપેલા છે તો વાત કરીએ તો જે કૌંસની 12 છે જેને આપણે શું કહીએ છીએ મુક્ત દલ પત્રો બરોબર તો એ પણ બાબતની ખાસ કરીને આપણે અહીંયા નોટ ડાઉન કરી શકાય કે અહીંયા જે મુક્ત દલ પત્રો છે અથવા આપણે લખી શકાય કે 4 મુક્ત દલ પત્રો। ઓકે તો એ પણ બાબતની વાત કરી શકાય। આ ઉપરાંત આપણે પુંકેસર ચક્ર અહીંયા આપણને આપેલું છે પુંકેસર ચક્ર। ઓકે પુંકેસર ચક્ર ટોટલ આપણને કેટલા આપેલા છે અહીંયા વાત કરીએ તો અહીંયા પુંકેસર ચક્રની અંદર આપણે ટોટલ 6 પુંકેસર હવે દરેક આની અંદર આપણે 2 ચક્રની અંદર આપેલા છે 6 પુંકેસર 2 મોટા પુંકેસર બહારના ચક્રમાં અને 4 નાના અંદરની બાજુ તો એ જે અહીંયા આપેલા છે તો એ પણ ખાસ કરીને કુલ 6 પુંકેસર। હવે અહીંયા 2 છે એ બહારની સાઈડ છે જ્યારે 2 પુંકેસર અથવા 4 નાના છે પુંકેસર છે એ કઈ બાજુ આવે છે અંદરની સાઈડ તો આપણે એ પણ ખાસ કરીને નોટ ડાઉન કરી શકાય કે ટોટલ અહીંયા આપણે 2 પુંકેસર છે અહીંયા 4 છે એટલે 2 મોટા પુંકેસર બહારની બાજુ અને 4 નાના અંદરની બાજુ તો આપણે વાત કરી શકાય 2 પુંકેસર બહાર અને 4 અંદર તો એ પણ આપણે ખાસ કરીને જે પુંકેસરની વાત કરી શકાય। આ ઉપરાંત આપણે વાત કરીએ તો શ્રીકેસર ચક્ર હવે છેલ્લું અહીંયા આપણને આવેલું છે એને શું કહેવામાં આવે શ્રીકેસર ચક્ર શ્રીકેસર ચક્ર
હવે સ્થિતિસ્થાપક ચક્રની અંદર જો હું તમને વાત કરું તો ખાસ કરીને બે યુક્ત સ્થિતિસ્થાપક છે. હવે ખાસ કરીને એ પણ બાબત કે અહીંયા યુક્ત અને મુક્તનો ખ્યાલ ક્લિયર રાખજો કે અહીંયા જે સ્થિતિસ્થાપક છે તો અહીંયા બે લખેલા છે, ઉપરાંત એની ઉપર કોન્સ કરેલો છે. તો આ જે કોન્સ શું દર્શાવે છે કે સ્થિતિસ્થાપક પરંતુ કેવા છે, યુક્ત, બે યુક્ત દરેક સંજ્ઞાઓ છે એ પણ ખાસ કરીને નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે જોઈએ કુળ.